વેલકમ સ્ટુડન્ટ્સ ધોરણ છમાં સાતમો પાઠ છે વનસ્પતિની જાળવણી કરીએ તો આ પાઠમાં આપણે એ શીખવાનું છે કે આપણે બહાર જઈએ તો આપણા ઘરની આસપાસ વનસ્પતિ હોય તો એની જાળવણી કઈ રીતે કરવી એને ઉછેરવું કઈ રીતે બરાબર એને નુકસાન ન પહોંચાડવું બહાર જઈને તમારી આસપાસની વનસ્પતિને જુઓ તમે જોશો કે કેટલીક વનસ્પતિ નાની છે જ્યારે કેટલીક મોટી જ્યારે કેટલીક તો જમીન પર માત્ર લીલા ધબ્બા જેવી જ છે કેટલાક લીલા પાંદડા ધરાવે તો કેટલીકને લાલ પાંદડા છે કેટલાકને મોટા લાલ ફૂલ છે તો કેટલીકને ઝીણા વાદળી રંગના ફૂલ તો કેટલીકને એક પણ ફૂલ નથી આપણે આપણા ઘરની આસપાસ શાળાના મેદાનમાં શાળાએ જતા હોય ત્યારે એટલે આપણે જ્યાં જતા હોય ત્યારે આ બધા વનસ્પતિ જોતા હોઈએ છીએ ચાલો વનસ્પતિના વિવિધ ભાગો વિશે જાણીએ તેનાથી આપણને વિવિધ પ્રકારની વનસ્પતિના તફાવતો સમજવામાં મદદરૂપ થશે સાત પટેક છે છોડ ક્ષૂપ અને વૃક્ષ તો એ પ્રવૃત્તિ એમાં પેલી છે કે એવી વનસ્પતિના પ્રકાંડ અને ડાળીઓને નજીકથી જુઓ કે જે પહેલું છે વનસ્પતિ કદમાં તમારાથી નાના હોય નાની હોય પછી બીજું છે વનસ્પતિ કદમાં જે લગભગ તમારા જેવડી જ હોય ત્રીજું છે વનસ્પતિ કે જે કદમાં તમારા કરતાં મોટી હોય તેમના પ્રકાંડને અડકીને અનુભવો અને તેને હળવેથી વાળવાનો પ્રયત્ન કરો જુઓ કે તે કુમળું છે કે મજબૂત તો પહેલું છે વનસ્પતિ કદમાં તમારાથી નાના હોય તો એને કહેવાય છોડ કહેવાય બરાબર પછી બીજું છે વનસ્પતિ કદમાં જે આપણા તમારા જેવડી જેટલી જો એમ એના જેવડી જો તો એને કહેવાય ક્ષુભ અને ત્રીજું છે આપણા કરતાં કદમાં મોટી હોય અને એના પ્રકારને આપણે અડીને અનુભવ કરી શકીએ અને આપણે એને બાથમાં લઈ શકીએ તો એને કહેવાય વૃક્ષ પછી જે ધ્યાન રાખો કે પ્રકાંડ બટકી ન જાય ઊંચા વૃક્ષોના પ્રકાંડની જાડાઈ જાણવા માટે તેને બાથ ભરો બરાબર જો એમાં આપ્યું છે એ બી અને સી તો એ છે ઈ છોડ છે બી ક્ષુપ છે અને સી છે ઈ વૃક્ષ છે બરાબર જે વનસ્પતિના પ્રકાંડ લીલા અને કુમળા હોય તેને છોડ કહે તેઓ સામાન્ય રીતે નાના હોય અને વધારે શાખાઓ એટલે કે વધારે ડાળીઓ હોતી નથી પછી છે કેટલીક વનસ્પતિઓની શાખાઓ આધાર પાસેથી નીકળતી હોય છે પ્રકાંડ મજબૂત હોય છે પરંતુ બહુ જાડું નથી હોતું આવી વનસ્પતિને ક્ષુભ કહેવાય જ્યારે કેટલીક વનસ્પતિઓ ઘણી ઊંચી હોય છે અને તેને અને જાડા થઈ પ્રકાંડ હોય છે પ્રકાંડને જમીનથી પણ ઊંચે ઉપરના ભાગમાં શાખાઓ આવેલા હોય છે આવી વનસ્પતિને શું કહેવાય વૃક્ષ કહેવાય નબળા પ્રકાંડવાળી વનસ્પતિ કે જે ટટાર રહી શકતી નથી તે જમીન ઉપર ફેલાય છે તેને ભ્રુપ કહે છે જ્યારે આસપાસના કોઈ માળખાનો આધાર તરીકે ઉપયોગ કરીને ઉપર ચડે એને શું કહેવાય વેલાઓ કહે છે પછી છે પ્રકાંડ એટલે કે સ્ટીમ એમાં પ્રવૃત્તિ છે કે આ પ્રવૃત્તિ માટે આપણને પ્યાલો પાણી લાલ સાહી એક છોડ અને બ્લેડ જોઈશે પ્યાલો ત્રીજા ભાગનો ભરાય તેટલું પાણી રેડો પ્યાલામાં પાણીમાં થોડાક ટીપા લાલ સાહી ઉમેરો પ્રકારના આધાર પાસેથી બ્લેડ વડે કાપીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્યાલામાં મૂકો બીજે દિવસે અવલોકન કરો શું છોડનો કોઈપણ ભાગ લાલ રંગનો દેખાય જો આ તો તમને શું લાગે આ રંગ ત્યાં કઈ રીતે પહોંચ્યો હશે તો એ આપણે એમાં ગ્લાસમાં નાખ્યો એ એના દ્વારા એ પહોંચ્યો હોય પછી છે પરણ એટલે કે પાંદડું તમારી આજુબાજુની વનસ્પતિમાં પર્ણ જુઓ અને તેનું ચિત્ર નોંધપોથીમાં દોરો શું બધા જ પર્ણ અને રંગમાં સમાન છે તેઓ પ્રકાંડ સાથે કઈ રીતે જોડે છે પર્ણના જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે તેને પર્ણદંડ કહે છે એટલે કે પર્ણના જે ભાગથી પ્રકાંડ સાથે જોડાયેલું હોય એને કહેવાય પર્ણદંડ એમ આપ્યું છે પર્ણના પહોળા લીલા ભાગને પર્ણપત્ર કહે છે શું તમારી આજુબાજુની વનસ્પતિમાં તમે પર્ણના ભાગને ઓળખી શકો તો આ બધા જ પર્ણને પર્ણપત્ર હોય છે કે નહીં પછી પ્રવૃત્તિ ત્રીજી આપી છે અને એમાં કીધું છે કે પર્ણની ઉપર રહેલી રેખાઓને શું કહેવાય શીરા કહે છે શું તમને પર્ણની મધ્યમાં કોઈ જાડી શીરા દેખાય છે તો કે હા તો તેને કઈ કહેવાય મધ્ય શિરા શિરાઓ દ્વારા પર્ણમાં જોવા મળતી ભાતને શું કહેવાય પર્ણનો શિરા વિન્યાસ એટલે કે ભાત એટલે કે એની ડિઝાઇન જો આ ભાત મધ્ય શિરાની બંને બાજુ જ્વાડ સ્વરૂપે હોય તો તેને કેવા કહેવાય શિરા વિન્યાસ કહે છે ઘાસના પર્ણોમાં તમે જોયું હશે કે શીરાઓ એકબીજાને સમાંતર હોય છે આને કહેવાય કહેવાય સમાંતર પછી આપણને પૂછે મૂળ આકૃતિમાં જુઓ તમારા મત મુજબ કોણ પોતાના છોડને યોગ્ય રીતે પાણી આપી રહ્યું છે પહેલી કે બુજો કોણ આપી રહ્યું છે તો છોડનો કેવો ભાગ જમીનમાં હોય છે ચાલો જેની પ્રવૃત્તિ દ્વારા એ શીખે નહીં તો કયો ભાગેનો જમીનમાં હોય તો આ માટે તમને બે કુંડા થોડી માટી ખુરપી એટલે ખોદવા માટે એટલે ટૂંકમાં કોદાળી બ્લેડ અથવા કાતર અને પાણીની જરૂર પડશે આ પ્રવૃત્તિ ચારથી પાંચ વિદ્યાર્થીઓના જૂથમાં કરો એક જ પ્રકારના બે સમાન નીંદણને ખુલ્લા મેદાનમાં પસંદ કરી તેને ખોદીને બહાર કાઢો એ ધ્યાન રાખો કે તેના મૂળ તૂટી ન જાય કુંડા એની માટીમાં બેમાંથી એક ને વાવો બીજા નીંદણના મૂળ કાપી નાખો અને એને બીજા કુંડામાં વાવવાનું બરાબર મૂળ કાપી તેને નિયમિત પાણી આપો એક અઠવાડિયા પછી છોડનું અવલોકન કરો શું બંને છોડ તંદુરસ્ત હશે તો કે ના જેના મૂળ કપાયેલા હશે એ તંદુરસ્ત નહીં હોય એટલે એનો ભાગ જમીનમાં હોય બરાબર એના દ્વારા એ પોષણ લેતું હોય અને જે ભાગમાં મૂળ હશે એ તંદુરસ્ત હશે પછી છે જે આકૃતિ સાત પોઈન્ટ સત્તર જે આપી છે એમાં એને શું કહેવાય તો એને કહેવાય એના મુખ્ય મૂળને કહેવાય સોટી મૂળ જે એ આપ્યું છે ને એ અને નાના મૂળને કહેવાય પાર્શ્વ મૂળ અને જે બીમ આપ્યું છે બરાબર એ વનસ્પતિમાં મુખ્ય મૂળ હોતા નથી તો એ બધા મૂળ સરખા જ હોય તો એને કેવું કહેવાય એને તંતુ મૂળ કહેવાય પછી આપ્યું છે પુષ્પ એટલે કે ફૂલ તો તમને ખબર જ હશે આકૃતિ એ બી સી ગુલાબના છોડની ત્રણ ડારીઓ દર્શાવેલી છે છોડને ઓળખવા માટે કઈ આકૃતિ સૌથી મદદરૂપ વધુ મદદરૂપ થશે તો એમાં આકૃતિ સાત પોઈન્ટ એકમાં એટલે એમાં જુઓ તો પુષ્પ માટે તમે કયો રંગ વાપર્યો શું બધા પુષ્પ રંગીન છે શું તમે ઘાસ ઘઉં મકાઈ આંબો તથા ઝાંપડ જેવી વનસ્પતિ પર પુષ્પ જોયા છે અને આ વનસ્પતિ પર પુષ્પ જુઓ તો એકદમ ચમકતા રંગના છે પછી અલગ અલગ રંગને ડિઝાઇન આપી છે કે ધતુરો જાસૂદ સરસવ રીંગણ ભીંડા અને ગુલમોરમાંથી કોઈ પણ એક વનસ્પતિની કડી અને બે તાજા પુષ્પલો સાથે બ્લેડ કાચની સ્લાઇડ કે કાગળની સીટ બિલોરી કાચ અને પાણી લેવાનું આકૃતિ નીચે આપી છે સાતપટવી ધ્યાનથી જુઓ ખીલેલા પુષ્પના મુખ્ય ભાગને નિહાળો તે પુષ્પના શું હોય દલપત્રો હોય છે વિવિધ પુષ્પને વિવિધ રંગના દલપત્રો હોય છે બંધ કળીમાં તમારા મત મુજબ દલપત્રો ક્યાં હોય કડીનો મુખ્ય ભાગ કયો હોય છે શું તમે જોયું કે આ ભાગ એ નાના પણ સમાન છે એને કેવા કહેવાય વજ્રપત્રો કહેવાય બરાબર એટલે દલપત્રો અને વજ્રપત્રો બે અલગ અલગ હોય છે પછી લાસ્ટ આવૃ પ્રવૃત્તિ જગ્યાએ કે પુષ્પના બીજાશયની રચના શીખીએ તે સ્ત્રી કેસરનો એકદમ નીચેનો ફૂલેલો ભાગ છે આ ભાગ અંદરથી કેવો દેખાય તે જોવા માટે આપણે તેને કાપીશું આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિ એ અને બીને ધ્યાનથી જુઓ અને સમજો કે પુષ્પના બીજા સયને કઈ રીતે કાપવું બે જુદા જુદા પુષ્પના બીજાશય લો તેની આકૃતિમાં મુજબ બે રીતે કાપો એકને વચ્ચેથી કાપવાનું અને એકને ઉપરથી કાપવાનું બરાબર તે સુકાઈ ન જાય તે માટે બીજા સયના કાપેલા ભાગ ઉપર પાણીનું ટીપું મૂકો લેન્સનો ઉપયોગ કરી બીજા સયના અંદરના ભાગની રચના જુઓ શું તમને બીજાશયમાં મણકા જેવી કોઈ રચના દેખાય છે તેને શું કહેવાય અંડક કહેવાય છે બીજા સમયમાં અંદરના ભાગની રચના તમારી નોંધપોથીમાં દોરો અને નામ નિર્દેશન કરો તમારી મુલાકાત સમયે માળી અથવા કોઈ વ્યક્તિને પૂછીને વધુમાં વધુ પુષ્પોના નામ જાણો યાદ રાખો કે તમને જરૂરી હોય તેના કરતાં વધુ પુષ્પોને ન ચૂંટો એટલે ખોટો બગાડ ન થાય પર્યાવરણનો કોષ્ટકમાં ભરેલી માહિતીને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો બરાબર અમુક પ્રશ્ન છે તો આ પાઠ અહીં જ પૂરો થાય છે